So hello friends, welcome back once again and very good morning to everybody. I hope you all are safe, your family members, your friends, your relative, your parents, all are safe. And you are enjoying this new era, you are enjoying this new way of learning. Mitro, last lecture ni andar apne capacitor nu શ્રેણી અને સમાંતર જોડાણ ડિસ્કસ કર્યું હતું, સાથે સાથે આપણે સમાંતર પ્લેટ કેપેસિટર નું કેપેસિટન્સ નું સૂત્ર પણ તારવ્યું હતું. મિત્રો, તમારા સિલેબસ ની અંદર બેઝિકલી ત્રણ પ્રકારના કેપેસિટર્સ છે. તમારા સિલેબસ ની અંદર ત્રણ પ્રકારના ગોળીય કેપેસિટન્સ, સમાંતર પ્લેટ કેપેસિટન્સ અને સિલિન્ડ્રિકલ નળાકાર કેપેસિટન્સ. એમાંથી એક જ ગોળો હોય તો એનું કેપેસિટન્સ આપણે સાબિત કર્યું કે આર બાય કે અથવા 4πε0 × R. સમાંતર પ્લેટ કેપેસિટર હોય તો એના માટે સૂત્ર છે એપ્સિલોન નોટ એ અપોન ડી. અને જો નળાકાર કેપેસિટન્સ હોય તો શું થાય એની ચર્ચા આપણે ભવિષ્યમાં કરીશું. મિત્રો, આજે બે ખૂબ જ અગત્યની થિયરીઓ ડિસ્કસ કરવાની છે. એક કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા અને બીજું ઉર્જા ઘનતા. તો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા અને પછી ઉર્જા ઘનતા, આ બે અગત્યની થિયરીઓ, બંને થિયરીઓ ખૂબ જ મહત્વની છે. એમાંય કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા તો વારંવાર બોર્ડમાં પૂછાય છે. તો મિત્રો, આજનો આપણો ટાસ્ક છે કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા નું સૂત્ર તારવવું. હું થિયરી સમજાવું છું, વચ્ચે કોઈને કઈ પૂછવું હોય કે છેલ્લે પૂછવું હોય તો મને પૂછી શકશો. હું થિયરી અત્યારે સ્ટાર્ટ કરું છું. તો સૌ પ્રથમ તો કેપેસિટરમાં ઉર્જા સંગ્રહ શા માટે પામે છે? સૌથી પહેલા ક્વેશ્ચન એવો થાય કે કેપેસિટરમાં ઉર્જા સંગ્રહ જ કેમ પામે છે? તો મિત્રો, જ્યારે આપણે કેપેસિટરને બેટરી સાથે જોડીએ તો બેટરી વડે કેપેસિટરની પ્લેટો પર વિદ્યુત ભાર પ્રસ્થાપિત થશે. એ બેટરી વડે કેપેસિટરની પ્લેટો પર વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરવા માટે કંઈક કાર્ય કરવું પડે અને એ કાર્ય જેટલી ઉર્જા તંત્રમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામતી હોય છે. કોઈનો અવાજ આવી રહ્યો છે? આઈ એમ જસ્ટ મ્યુટિંગ ધેમ. કઈ પૂછો તો મને પૂછી શકાશે. અત્યારે બધાને મેં મ્યુટ કર્યા છે. ઓકે, હું સમજાવું તમને. ટોપિક એવો છે કે કેપેસિટર માં સંગ્રહિત ઉર્જા. સો ધીસ ઇઝ વોટ ઇઝ ધ ટોપિક. તો મિત્રો, માની લો કે આ કેપેસિટરની બે પ્લેટ્સ છે. પ્રારંભમાં આ બંને પ્લેટ્સ તટસ્થ છે. આ કેપેસિટરની બે પ્લેટ્સ છે અને પ્રારંભમાં આ બંને પ્લેટ તટસ્થ છે. ઓકે, હવે હું આ કેપેસિટરની બે પ્લેટ્સ સાથે વિદ્યુત કોષ એટલે કે બેટરીનું જોડાણ કરીશ અને જોઈશું આપણે કે શું થશે. બેટરી જોડવાને કારણે શું થાય એ જોઈશું અને છેલ્લે અંતિમ અવસ્થામાં શું છે એ પણ વિચારીશું. ઓકે, તો મિત્રો, આ સૌ પ્રથમ જે છે એ પ્રારંભિક અવસ્થા છે. પ્રારંભિક અવસ્થામાં પ્લેટો અત્યારે તટસ્થ છે. હવે હું છે ને આ પ્લેટો સાથે બેટરીનું જોડાણ કરીશ. મિત્રો, થોડું ધ્યાન આપજો. આ પ્લેટો સાથે હવે હું બેટરી જોડીશ. તો અત્યાર સુધી બંને પ્લેટો મિત્રો તટસ્થ હતી, પણ હવે શું થશે?
કે બેટરીનો જે ધન ધ્રુવ છે બેટરીનો જે ધન ધ્રુવ છે એ ધન ધ્રુવ શું કરશે તો પ્લેટ ઋણ વિદ્યુત પાડશે પ્લેટ 1 જે છે એના ઇલેક્ટ્રોન્સને પ્લેટ 1 ના ઇલેક્ટ્રોન્સને ટ્રાન્સફર કરશે પ્લેટ 1 ના ઇલેક્ટ્રોનને ટ્રાન્સફર કરશે પ્લેટ 2 તરફ તો મિત્રો પ્લેટ 1 માંથી ઇલેક્ટ્રોન વાયા બેટરી બેટરી વડે પ્લેટ 2 સુધી પહોંચ્યા તો પ્લેટ 1 ક્રમશઃ કેવી બનતી જશે મિત્રો કોઈ જવાબ આપશે મને ધન વિદ્યુત ભારિત બનતી જશે એટલા જ પ્રમાણમાં પ્લેટ 2 ક્રમશઃ ઋણ વિદ્યુત ભારિત બનતી જશે જેટલા પ્રમાણમાં પ્લેટ 1 ધન વિદ્યુત ભારિત બનતી જશે એટલા જ પ્રમાણમાં પ્લેટ 2 ઋણ વિદ્યુત ભારિત બનતી જશે માની લો કે ચાર્જિંગ થઈ ગયું માની લો કે સંપૂર્ણપણે ચાર્જિંગ પતી ગયું અને ચાર્જિંગ પતી ગયા પછી ધારો કે અંતિમ અવસ્થામાં પ્લેટ 1 પરનો વિદ્યુત ભાર પ્લેટ 1 પરનો જે વિદ્યુત ભાર છે એ પ્લસ ક્યુ છે અંતિમ અવસ્થામાં પ્લેટ 1 પરનો વિદ્યુત ભાર ધારો કે પ્લસ ક્યુ થઈ જાય છે અને પ્લેટ 2 પરનો વિદ્યુત ભાર ઓબ્વિયસલી માઇનસ ક્યુ થશે અને માની લો કે આ સંજોગોમાં આ અંતિમ અવસ્થા છે સંપૂર્ણ ચાર્જ થઈ ગયા પછીની અવસ્થા છે તો આ અંતિમ અવસ્થામાં ધારો કે તેમના બે પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પોટેન્શિયલ ડિફરન્સ V છે પણ હવે હું છે ને ઇન્ટરમીડિયેટ સ્ટેટ એટલે ચાર્જિંગ શરૂઆત થઈ અને ચાર્જિંગનો અંત થયું એ વચ્ચેની કોઈ અવસ્થાનો વિચાર મારે કરવો છે ચાર્જિંગની શરૂઆત થઈ અને અંત થયો એની વચ્ચેની કોઈ અવસ્થા ઇન્ટરમીડિયેટ સ્ટેટની મારે વિચાર કરવો છે તો મિત્રો ચાર્જિંગની શરૂઆત થઈ અને ચાર્જિંગનો અંત થયું એની કોઈ વચ્ચેની અવસ્થા ધારીએ છીએ આપણે તો એ દરમિયાન શું થતું હશે ચાર્જિંગ થતું હશે એની વચ્ચેની કોઈ અવસ્થા વિચારીએ તો મિત્રો એ દરમિયાન શું થશે કે માની લો કે પ્લેટ 1 પરનો વિદ્યુત ભાર સંપૂર્ણ શૂન્ય પણ નહીં હોય અને સંપૂર્ણ પ્લેટ 1 પરનો વિદ્યુત ભાર સંપૂર્ણ શૂન્ય પણ નહીં હોય અને સંપૂર્ણ ક્યુ પણ નહીં હોય કારણ કે અંતિમ અવસ્થામાં ક્યુ છે તો માની લો કે એ ઇન્ટરમીડિયેટ સ્ટેટમાં પ્લેટ 1 પરનો વિદ્યુત ભાર ક્યુ ડેશ છે તો ઓબ્વિયસલી પ્લેટ 2 પરનો વિદ્યુત ભાર શું આવશે માઇનસ ક્યુ ડેશ આવશે હું હવે ઇન્ટરમીડિયેટ સ્ટેટ સંપૂર્ણ ચાર્જ્ડ અવસ્થા નહીં અને સંપૂર્ણ અનચાર્જ્ડ અવસ્થા પણ નહીં એની વચ્ચેની કોઈ અવસ્થાનો વિચાર કરું છું સર ક્યુ ડેશ અને માઇનસ ક્યુ ડેશ ફરી સમજાવો ને હા એટલે આપણે સૌથી સ્ટાર્ટિંગમાં જે છે ને પ્લેટો તટસ્થ છે અને અંતિમ અવસ્થામાં માની લો કે હું તમને સમજાવું માની લો કે આપણો 5 માઇક્રોફેરેડનું કેપેસિટન્સ છે અને મેં 50 વોલ્ટની બેટરી જોડી છે તો કેપેસિટર કેટલો વિદ્યુત ભાર સંગ્રહ કરી શકે તો આપણને ખબર છે કે ક્યુ બરાબર સીવી અથવા સી બરાબર ક્યુ બાય વી તો ક્યુ બરાબર સીવી એટલે મહત્તમમાં મહત્તમ 250 માઇક્રોકુલમ જેટલો વિદ્યુત ભાર સંગ્રહ પામે એટલે જો હું 5 માઇક્રોફેરેડના કેપેસિટરને 50 વોલ્ટની બેટરી સાથે જોડું ને તો એ 250 માઇક્રોકુલમ જેટલો વિદ્યુત ભાર ટોટલ એની ધન પ્લેટ પર સંગ્રહ પામી શકે ધન પ્લેટ પર 250 માઇક્રોકુલમ સંગ્રહ પામી શકે પણ હું એની વચ્ચેની અવસ્થા વિચારું છું સ્ટાર્ટિંગમાં ધન પ્લેટ પરનો વિદ્યુત ભાર શૂન્ય હતો અને હાવ છેલ્લે 250 થવાનો છે તો એની વચ્ચે કેટલો હશે તું મને કે કેટલો હશે વચ્ચે એક્ઝેક્ટ વચ્ચે જોઈએ તો 125 ના ગમે તે કોઈ પણ ઇન્ટરમીડિયેટ વચ્ચે એક થી 249 ની વચ્ચે ના એક થી નહીં 0 થી 250 ની વચ્ચે ગમે તે હશે 0 થી 250 ની વચ્ચેનો ગમે તે હશે અને એ ગમે તેને મેં ક્યુ ડેશ ધાર્યો છે એ ગમે તેને મેં ક્યુ ડેશ ધાર્યો છે ઇઝ ઇટ ક્લિયર હા તો એ વચ્ચે ઇન્ટરમીડિયેટ સ્ટેટ જે છે એમાં ધારો કે આ જે વચ્ચેની તબક્કો
તેના કોઈક તબક્કાનો જે વિદ્યુતભાર છે એ ધારો કે મેં ક્યુ ડેશ ધાર્યો છે. ઇઝ ધેટ ક્લિયર? અને હવે તમને કીધું હજી પૂરું જ કરીએ તો આ ક્યુ ડેશ ક્યાંથી ક્યાં થશે? કિંમત ક્યાંથી ક્યાં સુધી બદલાશે? સંકલન કરવાનું આવે, સંકલન કરવાનું બાય ધ કેસ આવે, લિમિટ ક્યાંથી ક્યાં આવશે? 0 થી 250. અને 0 થી 250 ના બદલે અહીંયા આપણે શું કહીશું? 0 થી 250 ના બદલે અહીંયા આપણે શું કહીશું? તો વચ્ચેની અવસ્થા આ જે છે એ ઇન્ટરમીડિયેટ અવસ્થા છે. આમાં ધારણા કરીશું કે ધારો કે વિદ્યુત ભાર ક્યુ ડેશ અને એ વખતે પોટેન્શિયલ ડિફરન્સ જે છે ને એ વી ડેશ છે. તો એક વસ્તુ કન્ફર્મ છે કે ક્યુ ડેશ બરાબર હું શું લખી શકું? વ્યાખ્યા અનુસાર સી બરાબર ક્યુ બાય વી. તો ક્યુ બરાબર સી વી થાય તો ક્યુ સી ડેશ વી ડેશ. હા, સી ડેશ નહીં આવે મિત્રો, સી ઇન્ટુ ક્યુ ડેશ સી વી ડેશ. એક છોકરો સી ડેશ બોલ્યો, હા, પણ સી ડેશ નહીં આવે. કારણ કે કેપેસિટન્સ કોના પર આધારિત છે? બે પ્લેટો વચ્ચે અંતર, પ્લેટના અને ના 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 વિદ્યુતભાર પર આધારિત નથી. કેપેસિટન્સ વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત સ્થિતિમાન પર પણ આધારિત નથી કેપેસિટન્સ. કેપેસિટન્સ ત્રણ બાબત પર આધારિત છે. મિત્રો, આપણે સાબિત કર્યું કે C બરાબર એપ્સિલોન નોટ A બાય D. આના પરથી સ્પષ્ટ છે કે કેપેસિટન્સનો આધાર કોના કોના ઉપર આધારિત છે? તો સૌથી પહેલું માધ્યમ, પરિમાણ, બીજું પરિમાણ, અને ત્રીજું બે પ્લેટ વચ્ચેનું અંતર. એટલે આપણે વોલ્ટેજ બદલાવીએ તો પણ કઈ કેપેસિટન્સ ના બદલાય. એટલે સમગ્ર પ્રક્રિયા દરમિયાન આપણે માધ્યમ નથી બદલતા, કે નથી બદલતા બે પ્લેટ વચ્ચેનું અંતર, કે નથી બદલતા પ્લેટનું ક્ષેત્રફળ. એટલે કેપેસિટન્સ તો સી નું સી જ રહેશે. જો આ ત્રણ માંથી કોઈ એક વસ્તુ બદલાવવામાં આવે તો કેપેસિટન્સ બદલાય. કેપેસિટન્સ તો સી જ રહેવાનું છે. સમગ્ર ચાર્જિંગ પ્રક્રિયામાં કેપેસિટન્સ ના બદલાય. કારણ કે આપણે બે પ્લેટ વચ્ચેનું અંતર, કે પ્લેટનું ક્ષેત્રફળ, કે માધ્યમ બદલતા નથી. એટલે ક્યુ ડેશ બરાબર સી વી ડેશ આવશે. ચમનું આવ્યું? કારણ કે વ્યાખ્યા અનુસાર સી બરાબર ક્યુ બાય વી, ક્યુ ડેશ બાય વી ડેશ. ચલો મિત્રો, અહીંયા સુધી પહોંચ્યા? હવે કોઈ મને કહેશે અત્યારે ઇન્ટરમીડિયેટ સ્ટેટ છે, તો અત્યારે ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં ટ્રાન્સફર, અત્યારે કેપેસિટર ચાર્જ થઈ રહ્યું છે તો ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં ટ્રાન્સફર થઈ રહ્યા હશે? ક્યુ થી માઇનસ ક્યુ, પ્લેટ 1 ને 2, પ્લેટ 1 થી 2 કે 2 થી 1? 1 થી 2. હા, ઇલેક્ટ્રોન પ્લેટ 1 થી જો દેખો, અહીંયા દેખો, આ વચ્ચેની આકૃતિ દેખો, તો ઇલેક્ટ્રોન પ્લેટ ચાર્જિંગ દરમિયાન ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં ટ્રાન્સફર થઈ રહ્યા છે? તો તમે જોઈ શકો છો કે ઇલેક્ટ્રોન જે ટ્રાન્સફર થઈ રહ્યા છે ને એ પ્લેટ 1 થી 2 તરફ ટ્રાન્સફર થઈ રહ્યા છે ઇલેક્ટ્રોન. તો ચાર્જિંગ દરમિયાન ઇલેક્ટ્રોન પ્લેટ 1 થી 2 પર જતા હોય તો વિદ્યુતભાર, ધન વિદ્યુતભાર ક્યાંથી ક્યાં જઈ રહ્યો છે એવું ધારી શકીએ આપણે? 2 થી 1. હા, તો ધારો કે આ તબક્કે આપણે જે ઇન્ટરમીડિયેટ સ્ટેટ ધારી છે એ ઇન્ટરમીડિયેટ સ્ટેટમાં, એના પછી એ તબક્કે ધારો કે ડીક્યુ ડેશ એટલો વિદ્યુતભાર પ્લેટ 2 થી પ્લેટ 1 પર જાય છે. ઇન્ટરમીડિયેટ સ્ટેટ દરમિયાન કેપેસિટર ચાર્જ થઈ રહ્યું હોય છે. તો ચાર્જિંગ થવું એટલે વિદ્યુતભાર ટ્રાન્સફર થવો. ઇલેક્ટ્રોન 1 થી 2 પર જઈ રહ્યા છીએ તો એનો મતલબ કે ધન વિદ્યુતભાર 2 થી 1 પર જઈ રહ્યો છે. ધારો કે આપણે
धारेल वच्चे नी स्थिति मा डीक्यू डैश जेटलो विद्युत भार प्लेट टू थी प्लेट वन पर जाए छे, तो आ दरमियान थतु कार्य कारण के विद्युत भार प्रस्थापित करवा माटेनुं ज तो कार्य आपणे शोधी रह्या छीए। तो आ दरमियान थतु कार्य ने डी डब्ल्यू कही है, तो डी डब्ल्यू बराबर शुं लखवुं जोईए मित्रो? चलो हवे जो कोई मने जवाब आपी दे तो आ थियोरी पती गई कहेवाय। तो आ इंटरमीडिएट स्टेट में कोई तबक्के प्लेट वन ने टू पर विद्युत भार क्यू डेश माइनस क्यू डेश है, અને આ તબક્કે ધારો કે ડીક્યુ ડેશ જેટલો સૂક્ષ્મ વિદ્યુત ભાર બે થી એક પર જઈ રહ્યો છે, તો એ દરમિયાન થતું સૂક્ષ્મ કાર્ય કેટલું? ચલો કોઈ કહેશે મને કાર્ય કેટલું હશે? ફરીથી બોલો, વી ડેશ ઇનટુ ડી ક્યુ ડેશ? એકદમ સત્ય વચન, સહી જવાબ। તો જેણે આ જવાબ આપ્યો એના માટે આ થિયરી પતી ગઈ છે। આપણને ખબર છે કે કાર્ય ઇઝ ઇક્વલ્સ ટુ, જો ક્યુ વિદ્યુત ભારને, કોઈ ક્યુ વિદ્યુત ભારને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જઈએ તો કરવું પડતું કાર્ય ક્યુ ઇન્ટુ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થાય। એકમ વિદ્યુત ભાર માટેનું કાર્ય એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, તો ક્યુ વિદ્યુત ભાર માટેનું કાર્ય એટલે ક્યુ ઇન્ટુ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત। પણ અહીંયા ક્યુ તરીકે શું છે? તો અહીંયા ક્યુ તરીકે ડી ક્યુ ડેશ છે, અરે એ વખતે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી ડેશ છે। તો આમ થતું કાર્ય ડી ક્યુ ડેશ ઇન્ટુ, પણ વી ડેશ ના બદલે શું લખી શકું મિત્રો? વી ડેશ ના બદલે શું લખી શકાશે? ક્યુ બાય વી, ક્યુ બાય સી, ક્યુ ડેશ બાય વી ડેશ, ક્યુ ડેશ બાય સી। તો આમ સૂક્ષ્મ કાર્ય ક્યુ ડેશ બાય સી ઇન્ટુ ડી ક્યુ ડેશ, તો કહી શકાય કે કેપેસિટરોની પ્લેટોને સમગ્રતયા વિદ્યુત ભારિત કરવું પડતું કુલ કાર્ય। તો મિત્રો આ કુલ કાર્ય કેટલું હશે? એક કુલ કાર્યને આપણે ડબલ્યુ કહી દઈએ તો ડબલ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ શું હશે? ચલો બોલો શું હશે? સંકલન 0 થી q q ડેશ બાય c ઇન્ટુ d q ડેશ। એકદમ સત્ય વચન, સંપૂર્ણપણે સત્ય જવાબ। આપણને ખબર છે કે વિદ્યુત ભાર ક્યાંથી ક્યાં પ્રસ્થાપિત કરવાનો છે, તો કે ભાઈ સ્ટાર્ટિંગમાં શૂન્ય હતો અને છેલ્લે q જેટલો વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરવાનો છે। તો આજે સૂક્ષ્મ કાર્ય જે મને મળ્યું સમીકરણ નંબર 1, આ સૂક્ષ્મ કાર્ય સમીકરણ નંબર 1 મળ્યું, એનું જો આપણે સંકલન કરી દઈએ 0 થી q, તો આપણને કુલ કાર્ય મળી જાય। તો એનું સંકલન કરવામાં આવે તો ક્યુ ડેશ અપોન સી ઇન્ટુ ડી ક્યુ ડેશ, તો મિત્રો 1 અપોન સી બાર આવી જશે। એક સ્ટેપ વધારું છું, 0 થી ક્યુ ક્યુ ડેશ ડી ક્યુ ડેશ। મિત્રો સંકલન એક્સ ડીએક્સ નું શું થાય? એક્સ સ્ક્વેર બાય 2 થાય। તો સંકલન ક્યુ ડેશ ડી ક્યુ ડેશ નું શું થાય? સંકલન શું થશે બોલો મિત્રો? તો એ થઈ જશે, એક જ મિનિટ, તો મિત્રો એ થઈ જશે 1 અપોન સી તો બહાર છે જ, અને આનું સંકલન થઈ જશે ક્યુ ડેશ સ્ક્વેર બાય 2, પણ ક્યાંથી ક્યાં? 0 થી ક્યુ। તો મિત્રો પહેલા અપર લિમિટ લગાડીએ, પહેલા અપર લિમિટ લગાડી દઈએ તો ક્યુ સ્ક્વેર માઇનસ 0 સ્ક્વેર બાય 2, એટલે ક્યુ સ્ક્વેર બાય 2 જ રહેશે। તો આમ આ સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જા, કરવું પડતું કાર્ય એ બીજું કશું નથી પરંતુ હારે હારે સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જા પણ છે। તો આમ કહી શકાય કે કેપેસિટરની પ્લેટોને બેટરી વડે ચાર્જ કરીએ તો એ દરમિયાન કરવું પડતું કાર્ય બેટરી, અને આ કાર્ય કોના વડે થશે? વિદ્યુત કોષ વડે થશે। તો આ વિદ્યુત કોષ વડે થતું કાર્ય અથવા
कैपेसिटर में संग्रह पामती स्थिति ऊर्जा नु आ सूत्र वेरी 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 मोस्ट आईएमपी तो इट इज अ वेरी 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 मोस्ट 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 इम्पोर्टेंट क्वेश्चन तो कैपेसिटर में संग्रह पामती स्थिति ऊर्जा क्यू स्क्वायर बाय टू सी परंतु मित्रों आपने खबर छे के क्यू बराबर तो शू छे मित्रों सीवी छे संपूर्ण कुल बैटरी ना कुल वोल्टेज वी होय तो क्यू बराबर सीवी छे तो आ समीकरण में क्यू बराबर सीवी मूकी दईए मित्रों आ समीकरण में जो क्यू बराबर सीवी मुकवामां आवे तो शू आवशे आंसर विचारो तो क्यू स्क्वायर ना जगह सी स्क्वायर वी स्क्वायर अपॉन टू सी तो शू आवशे v स्क्वायर ओनली c स्क्वायर v स्क्वायर अपॉन 2c એટલે 1 cc કેન્સલ એટલે હાફ cv સ્ક્વેર બાય 2 હાફ cv સ્ક્વેર થશે સત્ય વચન હાફ cv સ્ક્વેર અને આપણે આપણે હાફ cv સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ હું એવું પણ લખી શકું કે હાફ cv ઇનટુ v પણ મિત્રો cv બરાબર તો શું છે q q તો આને આપણે બીજું શું લખી શકીએ હાફ qv હાફ qv તો મિત્રો આમ આ કાર્ય એ કાર્ય માત્ર કાર્ય નથી સંગ્રહ પામતી સ્થિતિ ઊર્જા પણ છે તો સંગ્રહ પામતી સ્થિતિ ઊર્જા નું સૂત્ર હાફ cv સ્ક્વેર પણ છે અથવા હાફ qv પણ છે અથવા q સ્ક્વેર બાય 2c પણ છે तो मित्रों आ सूत्र जोईने तमने कोनी याद आवे छे आ समीकरण जोईने तमने शू याद आवे छे कशु याद आवे मित्रों v बराबर हाफ mv स्क्वायर वेगमान आ सत्य आ सूत्र जोईने आपणने याद आवे छे गति ऊर्जा ना समीकरण हाफ mv स्क्वायर अथवा हाफ pv अथवा अथवा p स्क्वायर बाय 2m तो मात्र गति ऊर्जा नहीं मित्रों मात्र गति ऊर्जा नहीं पण चाक गति ऊर्जा ना समीकरण पण आवाज छे मात्र गति ऊर्जा नहीं परंतु चाक गति ऊर्जा ना समीकरण पण आवाज छे तो चाक गति ऊर्जा ना समीकरण तमने याद कराऊ मित्रों तो एमा शुं हतुं यू बराबर अने आपणे काइनेटिक एनर्जी छे ने के कही दीए અને કે રોટેશનલ કહીએ તો ચાક ગતિ ઉર્જા તમને યાદ છે આઈ ઓમેગા સ્ક્વેર ઓમેગા સ્ક્વેર અથવા હાફ કોણીય વેગમાન એલ હોય તો હાફ એલ ઓમેગા અથવા એલ સ્ક્વેર અપોન 2i તો મિત્રો તમને જાણીને ખુશી મળશે કે ફિઝિક્સ ની અંદર હજી આવા ત્રણ બીજા ઇક્વેશન પણ છે બારમું ધોરણ પછી ત્યાં સુધી આવા બીજા ત્રણ ઇક્વેશન ફિઝિક્સમાં પાછા આવવાના છે હજી આવા જ આ જ ટ્રેક પર ત્રણ ઇક્વેશન આવવાના છે તો શું મિત્રો તમને આ થિયરી સમજમાં આવ્યો કેપેસિટર હા સર કેમ સંગ્રહ પામી કેપેસિટર હા સર કેમ સંગ્રહ પામી અને કેટલી સંગ્રહ પામી એ ખ્યાલ આવ્યો મિત્રો તો આ હા સર કેપેસિટરમાં સંગ્રહિત સ્થિતિ ઊર્જા નું સૂત્ર આપણે તારવ્યું ઇટ ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ ટોપિક એકવાર ફરીથી ટ્રેક સમજાવી દઉં ટ્રેક શું હતો તો આપણે પહેલા એવું ધાર્યું કે કેપેસિટર સંપૂર્ણ અનચાર્જ્ડ છે કેપેસિટર સ્ટાર્ટિંગમાં સંપૂર્ણ અનચાર્જ્ડ છે એવું આપણે ધાર્યું ત્યારબાદ મિત્રો આપણે એને ચાર્જિંગ કરી રહ્યા છીએ એવું ધાર્યું અને છેલ્લે એવું ધાર્યું કે ભાઈ વિદ્યુત ભાર ક્યુ અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી છે પણ એની વચ્ચે શું તો વચ્ચે ક્રમશઃ ચાર્જ થતું હોય તો આપણે કોઈ એક ક્ષણ વિચારીએ અને કોઈ એક ક્ષણનો વિદ્યુત ભાર ક્યુ ડેશ છે એવું ધાર્યું અને ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી ડેશ ધાર્યો પણ એના પછીના ક્ષણે શું થાય તો એ ક્ષણ પછીના ક્ષણે શું થાય કે ઇલેક્ટ્રોન વન થી ટુ તરફ જાય છે તો ધન વિદ્યુત ભાર ટુ થી વન તરફ જતો હોય તો એના પછીના ક્ષણે એવું વિચાર્યું કે ભાઈ ડીક્યુ જેટલો સૂક્ષ્મ ધન વિદ્યુત ભાર બે થી એક પર જતો હશે તો એ દરમિયાન થતું સૂક્ષ્મ વિદ્યુત ભારના ટ્રાન્સફર માટે થતું કાર્ય શોધી કાઢ્યું અને પછી આપણે એનું ઝીરો થી પહેલે થી છેલ્લે સુધી એનું સંકલન કરી નાખ્યું તો આપણને કુલ કાર્ય મળી જાય તો આ થિયોરી આખી સમજમાં આવ્યો મિત્રો
तो कैपेसिटर में संग्रहित स्थिति ऊर्जा ना समीकरण आपणे तारव्या। हवे मित्रों आपणे ऊर्जा घनता नी थियरीओ डिस्कस करवानी छे, पण एना पहेला शुं आ थियरी में कोई ने कई पूछवू छे? हवे आ थियरी में कोई ने कोई डाउट छे? ना सर। ओके, तो हवे मित्रों आपणे कैपेसिटर में संग्रहित ऊर्जा घनता नू समीकरण तारवीशु। तो मित्रों क्वेश्चन एवो छे के संग्रहित ऊर्जा घनता, पण कोई मने कहेशे मित्रों के ऊर्जा घनता कोने कहेवाय? कोई कहेशे? एकम कद दीठ ऊर्जा। हाँ, बीरेन हैड गिवन द राइट आंसर। एकम कद दीठ संग्रह पामती ऊर्जा ने ऊर्जा घनता कहेवाय। तो कैपेसिटर में संग्रहित ऊर्जा घनता तो मित्रों सौथी पहली बात के ऊर्जा घनता एटले शू, तो के भाई ऊर्जा घनता એટલે ઉર્જા ભાગ્યા કદ। સૌથી પહેલા તો આ ખબર હોવી જોઈએ, ઉર્જા ભાગ્યા કદ ને ઉર્જા ઘનતા કહેવાય। મિત્રો આપણને ખબર છે કે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર તો શું છે? તો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર તો આપણે હમણાં જ સાબિત કર્યું કે હાફ સીવી સ્ક્વેર છે। શું મિત્રો તમને એ માલુમ છે કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર ED છે? શું મિત્રો તમે આ જાણો છો? કેપેસિટર બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર ED છે। તો આ થઈ જશે હાફ C ના બદલે, યાદ છે મિત્રો એપ્સિલોન નોટ A અપોન D થાય, અને આ થઈ જશે ED ધ હોલ સ્ક્વેર। તો મિત્રો આનું સાદરૂપ આપશો તો હાફ એપ્સિલોન નોટ, એક ડી કેન્સલ, તો રહેશે ઈ સ્ક્વેર અને બાકી રહેશે એ ઇન્ટુ ડી। તો આ તો હજી આપણને ઉર્જા મળ્યું। મિત્રો મારી વાત ધ્યાનથી સાંભળજો, માની લો કે આ કેપેસિટર ની બે પ્લેટ છે, આ એક પ્લેટ ના બીજી પ્લેટ, આ પ્લેટનું ક્ષેત્રફળ માની લો કે એ છે, આ પ્લેટનું ક્ષેત્રફળ એ છે। તો મને કોઈ કહેશે કે આ બે પ્લેટ વચ્ચેનું કદ કેટલું હશે, આની વચ્ચે જે ઘનફળ છે કેટલું હશે, બે પ્લેટ વચ્ચેનું કદ કેટલું હશે? ક્ષેત્રફળ ગુણ્યા અંતર। પરફેક્ટ, તો આપણને ખબર છે કે ઘનફળ ઇઝ ઇક્વલ ટુ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ અથવા જાડાઈ। તો અહીંયા લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે ક્ષેત્રફળ એ થયું અને જાડાઈ તરીકે ડી થશે। તો આ બે પ્લેટ વચ્ચે નું જે ઘનફળ છે એ એ ઇન્ટુ ડી થશે। તો મિત્રો બે પ્લેટો વચ્ચેના અવકાશનું કદ ઇઝ ઇક્વલ્સ ટુ એ ઇન્ટુ ડી થશે। ચલો તો હવે વ્યાખ્યા અનુસાર ઉર્જા ઘનતા ઇઝ ઇક્વલ્સ ટુ ઉર્જા ભાગ્યા કદ, એટલે ઉર્જા U ભાગ્યા કદ તરીકે A ઇન્ટુ D। તો મિત્રો આપણે સાબિત કર્યું છે કે ઉર્જાનું સૂત્ર તો શું છે, આપણે સાબિત કરી ચૂક્યા છીએ કે ઉર્જાનું સૂત્ર તો હાફ એપ્સિલોન નોટ E સ્ક્વેર ઇન્ટુ A ઇન્ટુ D છે। તો આને કદ વડે ભાગી નાખીએ, તો AD વડે ભાગી નાખો તો A ને D કેન્સલ થઈ જશે, તો રો બરાબર શું આવશે મિત્રો? હાફ
एप्सिलॉन नॉट इनटू ई स्क्वायर। तो मित्रों आम कैपेसिटर में संग्रहित ऊर्जा घनता सूत्र हाफ एप्सिलॉन नॉट इनटू ई स्क्वायर साबित थयु। मित्रों कैपेसिटर में संग्रहित ऊर्जा घनता सूत्र हाफ एप्सिलॉन नॉट ई स्क्वायर छे। आ बाबते एवं दर्शावे छे के संग्रहित ऊर्जा मात्र अने मात्र विद्युत क्षेत्र पर आधारित है। जो हाफ अने एप्सिलॉन नॉट तो अचल छे, हाफ अने एप्सिलॉन नॉट तो अचल छे, विद्युत क्षेत्र छे तो आनु अर्थघटन शुं थयुं? तो आनु अर्थघटन शुं थयुं? तो मित्रों आनु अर्थघटन एवुं थाय के कैपेसिटर मा संग्रहित ऊर्जा अथवा ऊर्जा घनता तेनी बे प्लेटो वच्चेना विद्युत क्षेत्र मा संग्रह पामे छे। तो आ ऊर्जा के ऊर्जा घनता क्या होय? तो ये बे प्लेट वच्चे ना विद्युत क्षेत्र मा होय। तो मित्रों कैपेसिटर नी अंदर संग्रह पामती ऊर्जा अने ऊर्जा घनता ना समीकरण मित्रों आपणे तारविया। ऊर्जा ना त्रण सूत्रो छे। ऊर्जा घनता ना सूत्र में इलेक्ट्रिक फील्ड आवे छे, जे बाबत दर्शावे छे के आ जे पण काई संग्रह पामे छे ए विद्युत क्षेत्र में संग्रह पामे छे। शु मित्रों आ थियरी में कोई ने काई पूछू छे? Anybody wants to ask any question from this theory? Can I move further? No, sir. Okay. So, mitro, capacitor ni andar sangrah pamti sthiti urja ane urja ghanta na samikaran pati gaya. Ave mitro, hun tamne ek khub j agatya ni vastu sikhvadi rahyo chu ke je JEE NEET GSAT કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સ માટે ખૂબ જ મહત્વનું છે. કેપેસિટર આપણને ખબર છે કે કેપેસિટન્સનો આધાર મિત્રો તેની બે પ્લેટ વચ્ચેના માધ્યમ પર પણ રહેલો છે. ત્રણ બાબત પર આધારિત છે. પ્લેટના પરિમાણ, બે પ્લેટ વચ્ચેનું માધ્યમ અને બે પ્લેટ વચ્ચેનું અંતર. તો અત્યારે જો હું માધ્યમ ચેન્જ કરું તો શું થાય એ કિસ્સાઓ શીખવાડું છું. જો બે પ્લેટ વચ્ચેનો અવકાશમાં રહેલું માધ્યમ અત્યાર સુધી શૂન્ય અવકાશ હતું, એના બદલે અન્ય માધ્યમ દાખલ કરીએ તો શું થાય એની વાત હું કરી રહ્યો છું. માધ્યમ દાખલ કરીએ તો શું થાય એ સમજાવી રહ્યો છું. તો એમાં પણ બે કિસ્સા છે. એક કિસ્સામાં આપણે બે પ્લેટ વચ્ચેનો સમગ્ર અવકાશ, એક કેસમાં બે પ્લેટ વચ્ચેનો સમગ્ર અવકાશ આપણે માધ્યમથી ભરી દઈશું અને બીજા કેસમાં આપણે થોડોક અવાજ લેગ થશે, એક સેકન્ડ માટે લેગ થશે. ઓકે, શું હવે તમે મારો અવાજ બરાબર સાંભળી શકો છો? હા સર. ઓકે ફાઈન. તો બે કેસ છે. કેસ વનમાં બે પ્લેટ વચ્ચેનો સમગ્ર અવકાશ હું માધ્યમથી ભરી દઉં છું અને બીજા કેસમાં માત્ર થોડોક જ ભાગ માધ્યમથી ભરીશું. બે પ્લેટ વચ્ચેનો સમગ્ર અવકાશ કે ડાયઇલેક્ટ્રિક, સમગ્ર અવકાશ કે ડાયઇલેક્ટ્રિક અચળાંક હોય તેવા માધ્યમથી ભરવામાં આવે છે.
तो नव कैपेसिटेंस खाली जगह हाँ प्रारंभ में कैपेसिटेंस सी लो प्रारंभिक कैपेसिटेंस सी छे हवे जो बे प्लेट वच्चे नो समग्र अवकाश जो माध्यम थी भरी दी है तो नव कैपेसिटेंस केटलू एवो क्वेश्चन छे चलो कोई मने कहेशे शुं आंसर आवो जोईए एप्सिलॉन नॉट बाय एप्सिलॉन नॉट शू बोले छे तू व्हाट शुड बी द आंसर ओके एफ बाय एफएम प्रारंभ में कैपेसिटेंस सी बराबर एप्सिलॉन नॉट ए अपॉन डी छे हवे माध्यम दाखल करिया बाद माध्यम दाखल करिया बाद सूत्र शु बन छे मित्रों एप्सिलॉन ए बाय डी परफेक्ट एप्सिलॉन ए अपॉन डी परंतु मित्रों एप्सिलॉन अपॉन एप्सिलॉन नॉट तो के छे तो एनो मतलब एवो थयो के एप्सिलॉन बराबर शू आवशे एप्सिलॉन अपॉन एप्सिलॉन नॉट तो के छे के एप्सिलॉन नॉट हाँ तो हवे सी डेश नी जग्याए किंमतो मूकीए तो आ थशे के एप्सिलॉन नॉट ए बाय डी पण मित्रों एप्सिलॉन नॉट ए बाय डी तो शू छे मित्रों सी तो आम सी पण जो बे प्लेट वच्चे नो समग्र अवकाश माध्यम थी भरी दईए तो कैपेसिटन्स के गणु थाय तो याद राखवा माटे तमे शू याद राखशो सीडेस बराबर केसी नहीं याद राखो पण सीडेस बराबर शू याद राखशो सीके सीके तो फिजिक्स में मित्रों जे काम करे एनु काम थई जाय नाम थई जाय तो आम बे प्लेट वच्चे नो समग्र अवकाश जो मात्र मित्रों सीके काई बधे नहीं आवे याद रखो जीवन में आ तो मात्र त्यारे ज साचू जयरे बे प्लेट वच्चे नो समग्र अवकाश माध्यम थी भरायो होय एटले काई सीके बधे ना आवे ए तो बे प्लेट वच्चे नो समग्र अवकाश माध्यम थी भरायो होय ने तो ज आवे पण हवे धारो के बे प्लेट वच्चे नो समग्र अवकाश माध्यम थी नथी भरायो बे प्लेट वच्चे नो समग्र अवकाश धारो के माध्यम थी नथी भरायो थोड़ोक ज भाग भरायो छे तो आवा संजोगों में शू बे प्लेट वच्ची के बाय टू हवे जोईए शू थाय छे ए तो हवे साबित करीए आपणे हवे ए तो साबित करवानुं छे मित्र तो केस नंबर टू जो कैपेसिटर नी बे प्लेटो वच्चे टी जाड़ाई नो डाई इलेक्ट्रिक माध्यम जेनो डाई इलेक्ट्रिक अचलांक के छे जेनो डाई इलेक्ट्रिक अचलांक के होय तेव माध्यम दाखल करता नवू कैपेसिटन्स केटलू एटले मित्रों हवे बे प्लेट वच्चे नो अवकाश जे छे ए संपूर्णपणे नहीं परंतु बे प्लेट वच्चेना अवकाश माथी खाली टी जड़ाई बे प्लेट वच्चे जे अवकाश छे एमाथी टी जड़ाई नो जे स्लेब छे ए मैं दाखल कर्यो छे
ले मित्रों हवे मानी लो के बे प्लेट वच्चे नो खाली टी जड़ाई नो स्लैब दाखल करवामा आवे छे। मित्रों आ डायलेक्टिक माध्यम बे प्लेट वच्चे तमे गम्मे त्यां दाखल करो, हूँ जे कहूँ छूं ये याद राखजो, माध्यम बे प्लेट वच्चे तमे गम्मे त्यां दाखल करो ने तो पण जवाब मां कोई फरक पड़तो नथी। मने सरळ पड़े एवा हेतु थी हूँ माध्यम साइड मां राखुं छूं। बे प्लेट वच्चेना अवकाश में तमे माध्यम गम्मे त्यां नाखो जवाब मां कोई फरक पड़तो नथी, हूँ मारी सहूलियत खातर ए माध्यम थोड़ू साइड मां दाखल करूं छूं जेथी कैलकुलेशन इजी पड़े। आ माध्यम नी जाड़ाई टी छे, तो मित्रों कोई मने कहेशे કે તો આટલા ભાગમાં જાડાઈ કેટલી હશે? બે પ્લેટ વચ્ચેનું અંતર d હોય, d માઇનસ t, તો આટલા ભાગમાં જે થશે ને એ d માઇનસ t આવશે। મિત્રો હવે આવા સંજોગોમાં આપણે એવું ધારી શકીએ કે અહીંયા આગળ બે કેપેસિટર બને છે, એક કેપેસિટર અહીંયા બને છે અને બીજું કેપેસિટન્સ અહીંયા બને છે। તો આવા સંજોગોમાં આ બે કેપેસિટન્સ સી વન અને સી ટુ બે કેપેસિટરો બને છે। અને મિત્રો મને વિચારીને કહો કે આ બંને કેપેસિટરો કેવા જોડાણમાં આવ્યા છે? શ્રેણી જોડાણમાં। ઓકે શ્રેણી। ચલો કોઈ મને કહેશે સી વન બરાબર શું થશે? 1 અપોન સી વન પ્લસ 1 અપોન સી ટુ। હા ઇફેક્ટિવ કેપેસિટન્સ 1 અપોન સી ટુ અપોન સી વન પ્લસ સી ટુ। હા બરાબર છે, બરાબર છે, પણ હું અત્યારે એન સી એપ્સિલોન એ બાય ટી થશે। હવે સી વન બરાબર એપ્સિલોન એ બાય ટી, જો સી વન માં અંતર ટી છે, ક્ષેત્રફળ તો એનું એ જ છે, પણ માધ્યમ તરીકે માધ્યમ છે એટલે માધ્યમની પરમિટિવિટી એપ્સિલોન આવશે। પણ શું મિત્રો એપ્સિલોન ના બદલે હું કે ઇન્ટુ એપ્સિલોન નોટ લખી શકું? શું હું એપ્સિલોન ના બદલે કે એપ્સિલોન નોટ લખી શકું? અને એ બાય ટી તો યથાવત જ છે, એ બાય ટી તો યથાવત જ છે। તો મિત્રો આ આપણને સી વન મળી ગયું। મિત્રો સી ટુ શું આવશે? સી ટુ, ચલો કોઈ મને કહેશે સી ટુ શું આવશે? એપ્સિલોન એ અપોન ડી માઇનસ ટી, એપ્સિલોન આવશે, એપ્સિલોન નોટ। હા તો સી ટુ બરાબર, એ તો શૂન્ય અવકાશ જ છે ભાઈ, બીજા પાર્ટમાં તો હજુ શૂન્ય અવકાશ છે, તો શું આવશે? એપ્સિલોન નોટ એ અપોન ડી માઇનસ ટી યથાવત રહેશે। તો મિત્રો હવે સમતુલ્ય કેપેસિટન્સ, હવે જો સમતુલ્ય કેપેસિટન્સ શોધવું હોય, જો સમતુલ્ય કેપેસિટન્સ શોધવું હોય તો શ્રેણી જોડાણ માટે, શ્રેણી જોડાણ માટે વન અપોન સી બરાબર વન અપોન સી વન પ્લસ વન અપોન સી ટુ છે। તો વન અપોન સી વન નો મતલબ વન અપોન કે એપ્સિલોન નોટ એ અપોન ટી પ્લસ વન અપોન એપ્સિલોન નોટ એ અપોન ડી માઇનસ ટી। તો મિત્રો ટી છેદનો છેદ અંશમાં જશે, તો ટી અપોન કે એપ્સિલોન નોટ એ પ્લસ ડી માઇનસ ટી અપોન એપ્સિલોન નોટ એ, તો આ થઈ જશે મિત્રો ટી બાય કે અપોન એપ્સિલોન નોટ એ પ્લસ ડી માઇનસ ટી અપોન એપ્સિલોન નોટ એ। તો મિત્રો અંશમાં થઈ જશે
d minus t plus t by k छेद मा एप्सिलॉन छेद समान तो अंशनो सरवाळो थई शके छेद समान तो अंशनो सरवाळो थई शके तो आ थई जशे d minus t plus t by k upon epsilon not a तो मित्रों आ तो 1 upon c मळ्यु तो c ने सूत्रनो करता बनावीए तो हवे व्यस्त थई जशे epsilon not a upon d minus t plus t by k तो मित्रों आने तमे आ रीते पण लखी शको छो एप्सिलॉन नॉट ए अपॉन डी माइनस टी कॉमन वन माइनस वन अपॉन के एवं पण लखी शको छो तो टी कॉमन वन माइनस वन अपॉन के पण लखी शको छो तो मित्रों आ सूत्र तमारे याद रखवानु छे जेडबली नीट गुडसेट वगैरह मा आ समीकरण खूबज काम आवशे इट इज अ मोस्ट इम्पोर्टंट तो मैं तमने अत्यारे मित्रों शू शीखवाड्यु के बे प्लेट वच्चे नो समग्र अवकाश जो माध्यम थी भरायो होय तो एवा संजोगो मा जो बे प्लेट वच्चे नो समग्र अवकाश जो माध्यम थी भरायो होय तो एवा संजोगो मा सी डैश बराबर एप्सिलॉन नॉट ए अपॉन डी इनटू के अथवा सी के परंतु जो बे प्लेट वच्चे नो थोड़ोक ज भाग माध्यम थी भरायो होय तो एवा संजोगों में सूत्र बनशे नव कैपेसिटन्स सी डैश बराबर तो आवा संजोगों में नव कैपेसिटन्स सी डैश नु सूत्र आ रीते आपी शकाय तो मित्रों फ्रेंड्स आपणे खूब ज महत्वनो टॉपिक आज डिस्कस कर्यो शुं आमा कोई ने कई पूछवू छे मित्रों कोई आमा कशु पूछवा मांगे छे इज दैट क्लियर एवरीबॉडी हां सर चलो हवे मित्रों थोड़ा न्यूमेरिकल्स हूँ लेवा तरफ जई रह्यो छुं आपणे अत्यार सुधी जो टॉपिक डिस्कस कर्या एना पर आधारित अमुक न्यूमेरिकल्स छे ए हूँ तमने समझावी रह्यो छुं तो हवे तमारा मोबाइल में एक मिनिट नी अंदर न्यूमेरिकल्स ना नोट्स आई जशे શું મિત્રો તમારા મોબાઈલ ની સ્ક્રીન પર ન્યુમેરિકલ્સ ના નોટ્સ આવી ગયા છે મિત્રો હા સર ઓકે એમાં સ્વાધ્યાય નો ક્વેશ્ચન નંબર 8 ઉદાહરણ નંબર 8 જો તમારા મોબાઈલ માં ઉદાહરણ નંબર 8 આવી ગયો છે જુઓ છે ઉદાહરણ નંબર 8 તમારા મોબાઈલ ની સ્ક્રીન પર છે હા સર હા ઓકે तो एमा मित्रों एवं छे के सी जीरो कैपेसिटन्स वाला एक कैपेसिटर नी प्लेटो वच्चे प्लेटना क्षेत्रफल जेटला क्षेत्रफल वालू अने के डायलेक्ट्रिक अचलांक वालू तथा थ्री डी बाय फोर जेटली जाडाई नू चौसलू दाखल करवामां आवे छे तो नव कैपेसिटन्स शोधो तो मित्रों मैं तमने जे शॉर्टकट कीधो तो એમાં ટી જાડાઈ હતી પણ અહીંયા ટી ના બદલે શું છે મેં શોર્ટકટ તમને જે કીધો તો એમાં ટી જાડાઈનો ચોસલો હતો એના બદલે અહીંયા શું છે ટી ના બદલે શું છે 3d/4 તો આપણે કામ કરીએ ઓલી આખી મેથ જો એક્ઝામ માં તમારે પૂછાય ને તો આખી આખી c1 શોધવાનું c2 શોધવાનું અને પછી બંનેનું શ્રેણી જોડાણ કરી અને સોલ્વ કરવાનું જે આખી જે મેથડ શોર્ટકટ તારવ્યો ને આપણે એ આખી મેથડ થી સોલ્વ કરવાનું પણ જ્યાં જ્યાં ટી છે ત્યાં ત્યાં શું લખવાનું 3d/4 જ્યાં જ્યાં ટી છે ત્યાં 3d/4 લખીને સોલ્વ કરવું પણ અત્યારે હું છે ને સીધો શોર્ટકટ થી આન્સર આવે છે કે નહીં ચેક કરીએ એટલે અત્યારે સીધા જ શોર્ટકટ થી આન્સર આવે છે કે નહીં ચેક કરી લઈએ ઓકે તો
शॉर्टकट एवो तो के सी बराबर एप्सिलॉन नॉट ए अपॉन डी माइनस टी प्लस टी बाय के पण टी तो शू हतु टी शू छे मित्रों अहीं आगळ 3d/4 छे तो टी नी किंमत जे छे ए थ्री डी बाय फोर छे प्लस थ्री डी बाय फोर इंटू के तो मित्रों डी माइनस थ्री डी बाय फोर करिए तो शू मळे जो डी माइनस थ्री डी बाय फोर करवामां आवे तो आ थई जशे एप्सिलॉन नॉट ए अपॉन डी बाय फोर प्लस थ्री डी बाय फोर के तो मित्रों आ थई जशे डी बाय फोर कॉमन आमांथी डी बाय फोर कॉमन काढ़ी लईए अने बाकी रहेशे वन प्लस थ्री बाय के मित्रों लसा लो अने छेद नो अंश में जवा दो लसा थशे छेद में के प्लस थ्री बाय के अने छेद नो अंश में अंश में आवशे फोर के अने छेद में रही जशे के प्लस थ्री अने बाकी रहेशे एप्सिलॉन नॉट ए बाय डी जो थशे आवुं जो तो मित्रों लसा लई लो छेद में तो के प्लस थ्री डिवाइड बाय के अने फोर के ऊपर जशे तो फोर के अपॉन के प्लस थ्री इंटू एप्सिलॉन डी बाय डी पर मित्रों एप्सिलॉन नॉट ए बाय डी तो शुं हतुं सी એ તો સી ઝીરો અહીંયા સી ઝીરો કીધું છે અહીંયા સી ઝીરો કીધું છે તો સી ઝીરો ને શું ફાઇનલ આન્સર મિત્રો એ જ આવે છે જુઓ તો છેલ્લે ફાઇનલ આન્સર શું એ જ આવી જાય છે જુઓ તો આવી જાય છે તો મિત્રો તમારે તો એક્ઝામ પર આખે આખું જ સોલ્વ કરવાનું આ તો શોર્ટકટ હું તમને એવું સમજાવવા માંગુ છું કે કોઈ પણ જાડાઈ હવે તમને કોઈ પણ જાડાઈ વાળું માધ્યમ હોય તો તમે ડેફિનેટલી એને સોલ્વ કરી શકો છો ઇઝ ધેટ ક્લિયર એવરીબડી શું આ મિત્રો આ દાખલો સમજમાં આવ્યો ઓકે તો અન્ય થોડા દાખલાઓ છે આના જેવા તો લેટ મી ચેક ધેટ ઓકે મિત્રો સ્વાધ્યાયનો આઠમો દાખલો દેખો તો સ્વાધ્યાયનો આઠમો દાખલો શું તમારા મોબાઈલની સ્ક્રીન પર સ્વાધ્યાયનો આઠમો દાખલો આવી જાય છે જુઓ તો હા જો એની રકમ વાંચીને મને કહો કે શું આ દાખલો તમે કરી શકશો જાતે હા તમને બે પ્લેટોનું ક્ષેત્રફળ આપેલું છે અને અંતર પણ આપેલું છે તો પહેલા કેપેસિટન્સ શોધવાનું છે તો કેપેસિટન્સ તો એપ્સિલોન નોટ એ બાય ડી કઈ બાય ડી એપ્સિલોન નોટ એ બાય ડી તો એ છે બાય ડી છે મારી પાસે તો સાદરૂપ આપો તો 1.77 × 10⁻¹૧ આવી જશે હવે બીજું શું પૂછ્યું છે વિદ્યુતભાર પૂછ્યો છે તો આપણને ખબર છે કે ક્યુ બરાબર સીવી સી બરાબર ક્યુ બાય વી તો ક્યુ બરાબર સીવી તો કરો તો વિદ્યુતભાર મળી જશે શું આ કરાવવાની જરૂર લાગે છે મિત્રો ચલો ક્વેશ્ચન નંબર 10 દેખો હવે તમે લોકો ક્વેશ્ચન નંબર 10 દેખો ક્વેશ્ચન નંબર 10 સોલ્વ કરીને તમારું અપમાન કરું કે ચાલશે જુઓ તો ક્વેશ્ચન નંબર 10 સોલ્વ કરીને તમારું અપમાન કરું કે ચાલશે અપમાન કરો કે ચાલશે લા કઈક તો બોલો હજી થોડા આગળ વધીએ
ओके मित्रों क्वेश्चन नंबर 24 देखो. क्वेश्चन नंबर 24 आपने कैपेसिटेंस आपेलू छे, लंब अंतर डी आपेलो छे, आपने क्वेश्चन में सी आपेलो छे, डी आपेलू छे अने ए पूछू छे. करी शकाय जाते मित्रों? सी बराबर एप्सिलॉन नॉट ए बाय डी मां ए ने सूत्रनो करता बनाई दो, करो जाते थई जशे ने. इज दैट क्लियर एवरीबॉडी? मित्रों आ क्वेश्चन नंबर 24 तमे जाते करशो. पछी मित्रों क्वेश्चन नंबर 26 तो क्वेश्चन नंबर 26 नी अंदर एवं आप्यू छे मित्रों के क्वेश्चन 26 मां तमने क्षेत्रफळ आपेलू छे, बे प्लेटो वच्चेनुं अंतर एटले क्षेत्रफळ ए आपेलू छे, बे प्लेटो वच्चेनुं अंतर डी आपेलू छे. तो पहलो क्वेश्चन एवो छे के संग्रहित ऊर्जा शोधो, बीजो क्वेश्चन एवो छे के ऊर्जा घनता शोधो, અને ત્રીજો ક્વેશ્ચન એવો છે કે ઉર્જા ઘનતાનું સૂત્ર ઈના સ્વરૂપમાં તારવો. તો ઉર્જા તો ખબર જ છે કે હાફ સીવી સ્ક્વેર છે, અને સીના બદલે મિત્રો શું લખી શકાય? એપ્સિલોન એ ઇનટુ. તો મિત્રો આપણી પાસે વોલ્ટેજ આપણને રકમમાં આપ્યા. જો વોલ્ટેજ ક્યાં છે? આ આર્યા 400 વોલ્ટ જુઓ. તો વોલ્ટેજ છે, ક્ષેત્રફળ એ પણ છે ને ડી પણ છે. તો શું તમને ઉર્જા સમથિંગ સમથિંગ જૂલ મળી જશે? ઉર્જા ઘનતા, તો ઉર્જા ઘનતા એટલે ઉર્જા ભાગ્યા કદ, અને કદ તરીકે એડી. તો ઉર્જા તો આપણને મળી જ છે, અને કદ પણ છે અને ડી પણ છે. તો જાતે કરી શકશો. આનો એકમ શું આવશે બાળકો? ઉર્જા ઘનતા નો એકમ જૂલ પ્રતિ મીટર ક્યુબ. એકમ ધ્યાન રાખજો મિત્રો, ઉર્જા ઘનતા નો એકમ ઉર્જા ભાગ્યા કદ જૂલ પ્રતિ મીટર ક્યુબ. અને ઉર્જા ઘનતા નું સૂત્ર ઈના સ્વરૂપમાં, તો ઉર્જા ઘનતા નું સૂત્ર ઈના સ્વરૂપમાં આપણે થિયરીમાં સાબિત કર્યું છે. આપણે થિયરીની અંદર આ સાબિત કર્યું છે. તો ઇઝ ધેટ ક્લિયર એવરીબડી? મિત્રો શું મિત્રો આ સમજ પડ્યો? તો મિત્રો આજે મેં તમને બે ખૂબ જ મહત્વની થિયરી, એક મહત્વનો શોર્ટકટ અને એના પર આધારિત 4-5 દાખલાઓ ચલાવ્યા. આજનો સેશન મિત્રો હું અહીંયા આગળ ખતમ કરી રહ્યો છું. કોઈને કઈ પૂછવું છે મિત્રો? અરહમ છે? અરહમ? હા સર. અરહમ ફાવે છે ને હવે? હા સેટ થઈ ગયું છે ને? ફાવે છે ને? મજા આવે છે ને? હો મજા આવે. કોઈને પૂછવું છે મિત્રો કઈ? ના સર. તો આજનો સેશન અહીંયા આગળ હું ફિનિશ કરું છું મિત્રો. કાલે સન્ડે છે, કાલે કોઈ પણ પ્રકારનો લેક્ચર નથી, નથી JEE, નથી નીટ કે નથી બોર્ડનો લેક્ચર. કાલે સન્ડે, કાલે રજા. પરંતુ હવે વીકમાં તમારા 4 લેક્ચર આવશે, અને ટાઈમિંગ 15 મિનિટ વધારે છે. હવેથી તમારા જે લેક્ચરનો ટાઈમ છે મિત્રો, એ હું તમને વોટ્સઅપ દ્વારા જાણ કરું છું. થોડોક 15 મિનિટ હું વધારું છું, અને એક લેક્ચર મિત્રો વીકમાં 7 દિવસના બદલે હવે હું મિત્રો વીકમાં 4 દિવસ જ કરું છું. એટલે કાલે તો કોઈ લેક્ચર નથી, અને હવે કઈ રીતે લેક્ચર છે એ તમને સ્કેડ્યુલ વોટ્સઅપમાં મોકલું છું, અને તમને આજનું હોમવર્ક પણ વોટ્સઅપમાં મોકલું છું. ઉપરાંત યુટ્યુબ પર હવે તમે દેખ્યું હશે કે યુટ્યુબ પર આપણે જે અહીંયા વિડીયો આપણે જે અહીંયા ભણવામાં આવે છે એ યુટ્યુબ પર વિડીયો હું ડાઉનલોડ કરીને મૂકું છું. રોજના લેક્ચર, રોજે રોજનું લેક્ચરનો વિડીયો હું મૂકું છું. એટલે તમે જો કોઈ જગ્યા કદાચ એવું રહી જાય કે ભાઈ ના સમજ પડે એવું રહી જાય, તો તમે યુટ્યુબમાંથી પણ રિવિઝન કરી શકો છો. યુટ્યુબમાં વિડીયો તમને મળતા રહેશે.